જય માતાજી વિદ્યાર્થી મિત્રો બાળકો કેમ છો મજામાં ને લક્ષ અને વિકલન ચાલે છે અગત્યનું ચેપ્ટર છે એમાં સ્વાધ્યય તેર પોઈન્ટ બે શરૂ હતું લાસ્ટ લેક્ચરમાં દાખલા નંબર ત્રણ સુધી ચર્ચા કરીએ ત્યાં દેખાય છે ને ગયા લેક્ચરની હવે જોઈએ દાખલા નંબર ચાર લિમિટ એક્સટેન્સ ટુ ઝીરો ઈ રેસ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ તો આપણે ઈ રેસ ટુ એચ માઇનસ વન અપોન એચવાળું સૂત્ર જોઈએ તો નીચે એક્સ જોઈએ જે ઘાતમાં હોય નીચે બનાવવા સાઇન એક્સ વડે ભાગી નાખ્યા મિત્રો આ સ્ટેપ અલગ આમ રાખજો નહીં તો બધું ભેગું લાગે છે આમાં લખવામાં તો સાઇન એક્સ વડે ભાગ્યા મફતમાં ના ભાગાય સાઈન એક્સ વડે ગુણી નાખ્યા અને આ જે એક્સ હતા છેદમાં અહીંયા લખી નાખ્યા આને લિમિટ અલગ આપી દો સાઈનએક્સ અોન એક્સને અલગ આપી દો આનો જવાબ બી રેસ ટુ એચ માઇનસ વન અપોન એચ પ્રમાણે વન થાય આનો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સાઇન ઠીટા અપોન ઠીટા આવું હતું ને લિમિટ ઠીટા ટેન્સ ટુ ઝીરો વન પાંચમો દાખલો મિત્રો સેમ ટુ સેમ આ ત્રીજા દાખલા જેવો છે બરાબર એટલે પાંચમો તમે ગણજો કોઈ જ ફરક નથી એમાં ચિંતા કરવાની જરૂર નથી દાખલા નંબર છ એક્સ ઇ રેસ ટુ એક્સ માઇનસ વન અપોન વન માઇનસ કોસ એક્સ મિત્રો મોટે ભાગે વન માઇનસ કોસ આવે વન પ્લસ કોસ આવે વન પ્લસ સાઇન આવે વન માઇનસ સાઈન આવે તો આપણે એની કરણી લેવાની શું લેવાનું કરણી કરણી એટલે વન માઇનસ કોસ હોય તો એના વિરુદ્ધ ચિહ્ન વડે ઉપર નીચે ગુણ ભાગો એટલે વન પ્લસ કોસ વડે ભાગો એટલા વડે અહીંયા ગુણો હવે અહીં વન માઇનસ કોસ વન કોસ એટલે વન માઇનસ કોસ સ્ક્વેર વન માઇનસ કો એટલે સાઇન સ્ક્વેર હવે અહીં સાઇન એક્સ છે પણ એનો સ્ક્વેર છે તો ઠીટાનો વર્ગ જોઈએ પેલું વન બનાવવા તો અહીંયા એક એક્સ હતો જુઓ આ આપણું બીજું સ્ટેપ છે એના પછી આ સ્ટેપ આવે છે મિત્રો તો શું કર્યું અહીં એક એક્સ હતો એક એક્સ વડે ભાગી નાખ્યા અને ઈ રેસ ટુ એક્સ માઇનસ વન એમને એમ છે અને આ જે કરણીવાળો ભાગ હતો એને લિમિટ અહીંયા અલગ આપી દીધી છે બરાબર સમજજો નીચે વન માઇનસ કોસ વન પ્લસ એ તો ભેગા થઈ વન માઇનસ કો સ્ક્વેર થઈ સાયન્સ સ્ક્વેર થઈ ગયા આ બે વાર સાંભળજો આ જે બોલ્યો તો એ આગળ આને લિમિટ આપો અલગ આને લિમિટ અલગ આપો અને આને લિમિટ અલગ આપો આ વન થઈ ગયા એનો વર્ગ એટલે વન આ સૂત્ર પ્રમાણે વન થાય આમાં એક્સની જગ્યાએ ઝીરો મૂકો એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો કોસ ઝીરો વન અને વન પ્લસ વન એટલે વન પ્લસ વન એટલે શું થઈ જાય વન 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 એટલે સોરી ટુ વનનો વર્ગ વન ઇન્ટુ વન પ્લસ ટુ એટલે ટુ ઇન્ટુ વન ઇન્ટુ વન એટલે ટુ બહુ અગત્યનો દાખલો મિત્રો ફરી સમજી લો છેદની કરણી લીધી વન કોસ વડે ગુણ્યા ભાગ્યા અહીં વન માઇનસ કો સ્ક્વેર એટલે સાયન્સ સ્ક્વેર ઉપર એક એક્સ હતો સ્ક્વેર છે એટલે નીચે એક્સ સ્ક્વેર જોઈએ વન બનાવવા તો એક્સ વડે ગુણ્યા એક્સ વડે ભાગ્યા અને આ કરણીવાળો ભાગ હતો એને લિમિટ અલગ આપી દીધી પછી તો તમને ખબર પડી જાય સાતમાં દાખલામાં આપણે પેલા સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો લોગ વન પ્લસ એક્સ રેસ્ટ ટુ વન અપોન એક્સ લિમિટ ટુ તો જવાબ શું આવે વન જોયું ને આગળ અહીંયા ટુ એક્સ છે તો ઉપર ટુ એક્સ જોઈએ તો એના માટે નીચે ખાલી એક્સ હતા એને ટુ એક્સ બનાવવા બે વડે ભાગ્યા બે વડે ગુણ્યા આ વન અપોન્ટ ટુ એક્સ લોગના ગુણાકારમાં કહેવાય મેં તમને એક નિયમ શીખવાડ્યો હતો ગુણાકારમાં હોય ને ઘાતમાં જતું રહે તો વન અપોન્ટ ટુ એક્સ ઘાતમાં જતા રહે આ જે બે અચળ હતા એ બહાર આવી ગયા આપણે ટુ એક્સ ટેન્સ ટુ ઝીરો જોઈએ તો બંને બાજુ બે વડે ગુણી નાખો એટલે ટુ એક્સ ટેન્સ ટુ ઝીરો થઈ ગઈ આનો જવાબ આટલાનો જવાબ ઈ થઈ જાય પણ લોગ ઇ બેઝી શું થઈ ગયા વન મેં ડાયરેક્ટ બી લખાવ્યું હતું એટલે જવાબ ખાલી શું આવશે ટુ જવાબ ખાલી શું આવશે ટુ ધ્યાન રાખજો મિત્રો અગત્યનો દાખલો છે આઠમો દાખલો લિમિટ એક્સટેન્સ ટુ ઝીરો લોગ વન પ્લસ એક્સ ક્યુબ અહીંયા એક્સક્યુબ છે એટલે વન અપોન એક્સક્યુબ જોઈએ તો હું એક્સક્યુબ વડે ભાગી નાખીશ એક્સ વડે ગુણી નાખીશ જે અહીંયા બતાવું છું એક્સક્યુ વડે ભાગ્યા એક્સક્યુબ વડે ગુણ્યા ખબર પડી ગઈ આનો જવાબ હમણાંની જેમ વન આનો જવાબ એકનો ઘન એટલે એક એક ગુણ્યા એક કરો એટલે શું થઈ જાય એક એના જેવા જ ઉદાહરણો છે મિત્રો તૈયાર કરી દેજો આગળની નવી થિયરી જોઈએ નવા સ્વાધ્યાય માટે તેર પોઈન્ટ ત્રણ માટે વિકલન વિકલન કોને કહેવાય પહેલાં એ સમજવું પડે તો વિકલનની સરળ વ્યાખ્યા છે વિકલિત શોધવાની ક્રિયાને વિકલન કહેવાય પણ વિકલિત કોને કહેવાય તો કોઈ વિધેય એફેક્સ માટે વ્યાખ્યા બે ત્રણ રીતે આપી શકાય છે મિત્રો કોઈ વિધેય એફેક્સ માટે આ વિશિષ્ટ પ્રકારના વિધેયના વિશિષ્ટ પ્રકારના લક્ષ્યને વિધેય એફેક્સનું એક્સ આગળનું વિકલિત કહે છે આજે વિકલનની વ્યાખ્યા કરી એને એનો પ્રથમ સિદ્ધાંત પણ કહેવામાં આવે છે એને એનો શું કહેવામાં આવે છે પ્રથમ સિદ્ધાંત પણ કહે છે આ વિધેય એફ એફએક્સનું એક્સ આગળનું વિકલિત છે લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આને કહેવાય વાયનું x પ્રત્યેનું વિકલન જેનો સંકેત છે dy વાય બાય અથવા વાય એટલે એફએક્સ પણ કહેવાય એટલે ડી બાય ડીએક્સ ઓફ એફએક્સ અથવા એફએક્સનું એક્સપ્રત્યેનું વિકલન એટલે એફડેસેક્સ આ બધા સંકેતો છે મિત્રો એના કોઈ વાયનું વિકલન વાયવન પણ કહે છે કોઈ વાયડેસ પણ કહે છે એટલે આ એફડેસેક્સ બરાબર આ છે એટલે સૂત્ર વિધેય એફનું એક્સ આગળનું વિકલિત શોધવા માટેનું સૂત્ર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ મિત્રો આને બદલે બીજું એક સૂત્ર બી આવે છે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ આમાં ચલ ટી છે કે આગળનું વિકલન છે એક્સ આગળનું ક્યાં આગળનું વિકલન છે એક્સ આગળનું આને એફડેસ એક્સ કહેવાય હવે મારે એફડેસ સી લખવા હોય એફડેસ સી તો શું થાય લિમિટ હું ચલ ટીની જગ્યાએ એક્સ કરી દઉં છું એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સી અપોન એક્સ માઇનસ સી આ બધા સૂત્રો મિત્રો યાદ રાખજો આમાં સી આગળનું વિકલન કરવું હોય તો એક્સની જગ્યાએ સી મૂકી દો સીધું જ એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ આ સૂત્રમાં એક્સ એક્સની જગ્યાએ સી આગળનું વિકલન કરવું હોય તો અહીં ચલ ટી હતો પણ આમાં ચલ મેં કયો લીધો છે એક્સ એ થોડું ધ્યાન રાખવાનું છે ટૂંકમાં સૂત્ર અત્યારે યાદ રાખો નહીં ત્યારે કન્ફ્યુઝ થશો બારમાં આનો વધારે ઉપયોગ આવે છે મિત્રો એટલે એફડે સી બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સી છેદમાં એક્સ માઇનસ સી હવે આજે વિકલન છે એ ક્રિયા કરવા માટે એના કેટલાક નિયમો છે જેને વિકલિતના કાર્ય નિયમો કહેવામાં આવે છે તો જોઈએ મિત્રો વિકલિતના કાર્ય નિયમો ડી બાય એક્સ એફએક્સ પ્લસ જીએક્સ ડી બાય ડીએક્સ એફએક્સ પ્લસ જીએક્સ બે વિધેયો સરવાળામાં હોય ને હમણું વિકલન કરવાનું હોય તો તમે બંનેને વિકલન અલગ અલગ આપી શકો છો સોરી મિત્રો દેખાતું નહોતું બે વિધેય સરવાળામાં હોય ને એનું વિકલન હોય તો તમે બંનેને વિકલન અલગ અલગ આપી શકો છો પ્લસ હોય તો વચ્ચે પ્લસ મૂકવાનું માઇનસ હોય તો માઇનસ મૂકવાનું ઇન્ટુ હોય તો ઇનટુ નહીં મૂકવાનું ઇન્ટુ માટે ગુણાકારનો નિયમ આવે છે મિત્ર વારા પરથી વારો તારા પછી મારો એવું નહીં હો અહીં એફેક્સને જીએક્સના દ્વારા કાઢવાના છે કદાચ ફિઝિક્સમાં આવી ગયો હશે નિયમ હે ને મિત્રો શું છે નિયમ એફએક્સને મૂકી રાખો જીએક્સનું વિકલન હવે જીએક્સને મૂકી રાખો એફએક્સનું વિકલન આમાં ગમે તેનો પહેલાં વારો કઢાય મેં શું કર્યું એફએક્સને મૂકી રાખ્યા જીએક્સનું કરી નાખ્યું પછી શું કરવાનું જીએક્સનું થઈ ગયું ને અહીંયા તો જીએક્સને મૂકી રાખો કોનું કરવાનું એફએક્સનું એફએક્સને મૂકી રાખો જીએક્સનું કરી નાખો જીએક્સને મૂકી રાખો એફએક્સનું કરી દો આવડે કે નહીં અને શું કહેવાય વિકલનનો ગુણાકારનો નિયમ અને વિકલિતનો ગુણાકારનો નિયમ બે વિધે ભાગાકારમાં હોય છેદ જીરો ના હોય તો ભાગાકારનો નિયમ શું કહે છે છેદમાં છેદનો વર્ગ છેદમાં છેદનો વર્ગ છેદને મૂકી રાખો અંશનું વિકલન માઇનસ અંશને મૂકી રાખો છેદનું વિકલન ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ છેદને મૂકી રાખો અંશનું વિકલન માઇનસ અંશને મૂકી રાખો છેદનું વિકલન ભાગાકારનો નિયમ અછળનું વિકલન જીરો અછળનું વિકલન જીરો ડી વાયડીએક્સ કે ઇન્ટુ એફએક્સ કે અછળ બહાર આવી જાય એફએક્સનું વિકલન કરવાનું રહે તો મિત્રો આ હતા વિકલિતના કાર્ય નિયમો એના પછી આવશે વિકલન કરવા માટેના સૂત્રો એના પ્રમાણિત રૂપો એ આપણે બીજા લેક્ચરમાં જોઈએ પણ આટલું સૂત્રો કમ્પલેટ દસ વાર લખીને તૈયાર કરી રાખજો બીજું જોઈએ આગળના લેક્ચરમાં ગુડ બાય મિત્રો